नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई-लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत छे। धोरण 11 वाणिज्य व्यवस्था ने संचालन अत्यारे आपणे अभ्यास करी रह्या छे। चैप्टर नंबर 8 धंधाकीय मूडीना प्राप्ति स्थान अडी आपणे छे आनी पहेलानो एक लेक्चर જોઈ ગયા હતા, એમાં મૂડીના ખ્યાલ વિશે જોઈ ગયા હતા કે મૂડી છે કઈ રીતના આવે, તો કે ધંધાનો માલિક પોતાની લઈ આવે અને ઉછીની રકમ લઈ આવે, પછી ધંધાકીય મૂડીને અસર કરતા પરિબળો અથવા કારણો જોઈ ગયા હતા કે કયા કારણો હોઈ શકે કે જેમાંથી ધંધામાં મૂડીની જરૂરિયાત ઉદ્ભવે, જેના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા। હવે ત્યાર પછીનો ટોપિક આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 3, માલિકીના ભંડોળો સમજાવો। હવે માલિકીના ભંડોળો કેટલા, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ, આ માલિકીના ભંડોળ છે બરોબર। 3 શેર, 2 શેરના બે પ્રકાર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર। પછી ધંધામાં જે નફો થાય એનું જ પુનઃરોકાણ કરવામાં આવે ધંધામાં, એ પણ છે માલિકીના ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે। ઇક્વિટી શેરના 3 પ્રકાર છે, સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર। એવી રીતના પ્રેફરન્સ શેરના 2 પ્રકાર, 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર। આપણે આ બધા જ ટોપિક વિશે છે ડિટેલમાં ભણવાનું રહેશે। રેડી, આપણો ત્યાર પછીનો ટોપિક એટલે કે ઇક્વિટી શેર વિશે છે, આપણે ડિટેલમાં અત્યારે અભ્યાસ કરીએ। જોઈએ ઇક્વિટી શેર, હવે ઇક્વિટી શેર એટલે શું, તો કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો હક હોય તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે હોય એવા શેરને કહેવાય ઇક્વિટી શેર બરાબર। તો એની વ્યાખ્યા શું છે, તો કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને મૂડી પરત મેળવવાનો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને મૂડી મેળવવાનો હક છે એ સૌથી છેલ્લે હોય, ઇક્વિટી શેર કહે છે। પ્રોપર ઇક્વિટી શેર જેને ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને કંપની જ્યારે બંધ થાય ત્યારે મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે હોય, પહેલા જે દેવું છે ડિબેન્ચર કે વગેરે બોન્ડ્સ વગેરે દેવું છે પહેલા ચૂકવાય, પછી પૈસા વધે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને રકમ ચૂકવાય, એની મૂડી ચૂકવાય, પછી જો પૈસા વધે તો છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરોને છે એ રકમ ચૂકવવામાં આવે છે, આવા શેરને કહેવાય ઇક્વિટી શેર। હવે ઇક્વિટી શેર એટલે જે પાસે ઇક્વિટી શેર જે વ્યક્તિ પાસે હોય એ ધંધાના સાચા માલિકો કહેવાય છે, સાચા મિત્રો કહેવાય છે। એટલે ઘણીવાર એવું પણ બની શકે કે કંપની નફો ન કરે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ન ચૂકવાય, અથવા કંપની બંધ થાય તો પૈસા ન હોય તો શેર હોલ્ડરોને એની મૂડી પરત ન થાય, કારણ કે આપણે ધંધાના માલિક હોય તો ઘણીવાર એવું પણ બની શકે કે ધંધામાં નફો ન થાય, ઘણીવાર એવું બની શકે કે ધંધો બંધ કરતા હોય ત્યારે મૂડી આપણને રકમ પરત ન પણ મળે, એટલા માટે છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને છે એ ડિવિડન્ડ મેળવવાનો હક છે જો પૈસા વધે તો નફામાંથી, અને કંપની બંધ થાય ત્યારે જો પૈસા વધે તો જ મૂડી પરત મેળવવાનો હક હોય છે અને એ પાછો સૌથી છેલ્લે, એટલા માટે કહેવાય છે કે ઇક્વિટી શેર હોલ્ડરો ધંધાના સાચા માલિકો અથવા સાચા મિત્રો ગણવામાં આવે છે। વિકલ્પ તરીકે સોરી વિધાન તરીકે 2 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન। રેડી, હવે આપણે એના લક્ષણોની ચર્ચા કરવાની છે, જોઈએ એના લક્ષણો ક્યાં હોઈ શકે। લક્ષણ એમાં લક્ષણ નંબર 1 જોઈએ, મતાધિકાર,
મત આપવાનો અધિકાર, એટલે કે ઇક્વિટી શેરહોલ્ડરોને સામાન્ય સભા ભરાય કોઈ પણ બાબત અંગેની તો એમાં એક શેર દીઠ એક મત આપવાનો અધિકાર હોય છે। જે આપણે છે એ સહકારી મંડળી વિશે સમજાતા ત્યારે આપણે ચર્ચા થઈ હતી કે શેરહોલ્ડરો પાસે જેટલા શેર હોય છે એટલા મત આપી શકે છે। કોઈ પણ બાબતની સભા ભરાય છે, કોઈ પણ બાબત અંગે ઠરાવ પસાર કરવાનો છે સભા ભરાણી, તો જેટલા શેર હોય એટલા શેર છે એ મત આપી શકે છે। એટલે માટે ઘણીવાર કંપની છે એ શેર બહાર પાડે તો 51% શેર પોતાની પાસે રાખે છે અને 49% શેર છે જાહેર જનતામાં બહાર પાડે છે, જેથી કરીને છે કોઈ પણ બાબત અંગે ઠરાવ પસાર કરવાનો થાય તો 51% શેર પોતાની પાસે હોવાથી 51 મત પોતે આપી શકે છે। એટલા માટે ઈ એનું જે નક્કી કરેલું છે એ જ ઠરાવ છે પસાર થાય છે। એટલે પહેલું લક્ષણ છે મત આપવાનો અધિકાર, લક્ષણ નંબર 2 ડિવિડન્ડ, જે આપણે છે વ્યાખ્યામાં ચર્ચા કરી ગયા ડિવિડન્ડ। શેરહોલ્ડરોને છે આ પ્રકારના જે શેરહોલ્ડરો છે એને વહેંચણી પાત્ર નફામાંથી, પેલા નફો થાય કંપનીનો એ નફામાંથી બધા ખર્ચાઓ ચૂકવાય, પછી જ્યાં રોકાણ કરવાનું એ રોકાણ થઈ જાય, પછી જો પૈસા વધે તો વહેંચણી પાત્ર નફામાંથી માલિકોને અથવા શેરહોલ્ડરોને શેરધારકોને છે એ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે। લાસ્ટમાં કઈ રીતના, પેલા કંપનીના વાર્ષિક હિસાબો થશે એમાં છે નફો જે થયો છે એ નક્કી થશે, એ નફામાંથી જે ખર્ચાઓ ચૂકવવાના છે એ ખર્ચાઓ ચૂકવાશે, કોઈ જગ્યાએ રોકાણ કરવાનું છે તો રોકાણ થઈ જશે, પછી જો વધશે પૈસા તો એ રકમ છે એ શેરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે ચૂકવવામાં આવે છે। ત્યાર પછીનું સાચા માલિકો, લક્ષણ નંબર 3 સાચા માલિકો। હવે જે વ્યક્તિ પાસે છે એ શેરહોલ્ડર શેર છે જે તે કંપનીના એને શેરહોલ્ડર કહેવાય અને એ ધંધાના સાચા માલિકો કે વફાદાર સાથી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એની મૂડીથી જ છે એ કંપની ધંધો કરે છે। એટલા માટે કહેવાય કે જેની પાસે શેરહોલ્ડર છે એ ધંધાના સાચા માલિકો કે વફાદાર સાથી ગણવામાં આવે છે। સપોઝ કે તમે કોઈ કંપનીના શેર ખરીદી લ્યો તો જ્યારે શેર તમે ખરીદો તરત જ છે એ કંપનીના તમે છે માલિક ગણાવ છો, જ્યારે છે કંપની નવા શેર બહાર પાડે અથવા જૂના શેર બહાર પાડે, જે શેર છે આપણે ખરીદવા માટે અરજી કરી હોય આપણને જો એલોટમેન્ટમાં છે શેર આપણને આપે તો આપણે તરત જ એ કંપનીના છે સાચા માલિક ગણાય છે, બરાબર। ઘણી વાર કંપની છે એ ડિવિડન્ડ પણ આપે છે, ડિવિડન્ડ છે એ ક્યારે રોકડું ચૂકવવામાં આવતું નથી, હંમેશા બેંકમાં જમા થાય છે, જે આપણે એકાઉન્ટમાં શીખી ગયા ડિવિડન્ડ છે હંમેશા બેંકમાં જમા થાય, અને ઘણી વાર કંપની છે ડિવિડન્ડ આપવાને બદલે છે એ કોઈ પણ ભેટ પણ આપે છે બોનસ તરીકે, જેમાં આપણે ઘણી વાર જોઈએ છીએ નાગરિક બેંકમાંથી આપણને છે એ વસ્તુ આપવામાં આવે કે બીજી કોઈ બેંકમાંથી વસ્તુ આપવામાં આવે છે, આ રીતના છે આપણે ડિવિડન્ડ સ્વરૂપે છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળી શકે છે। ત્યાર પછીનું લક્ષણ છે સામાન્ય સભા, આ પ્રકારના શેરહોલ્ડરોને કંપનીની જે સામાન્ય સભા છે એમાં હાજર રહેવાનો અને મત આપવાનો તેમજ સંચાલકોને છે એ પસંદ કરવાનો અધિકાર રહેલો છે, બરાબર। આપણી પાસે કોઈ પણ કંપનીના શેર હોય તો એ કંપનીમાં આપણે જે કઈ સભા ભરાય એ સભામાં છે હાજર રહેવાનો પ્લસ એમાં જો મતદાન થાય તો મત આપવાનો તેમજ સંચાલકો પસંદ કરવાનો અધિકાર રહેલો છે। તો સામાન્ય સભામાં જે કંપનીના નિયમ મુજબ 6 માસિક, 3 માસિક, વાર્ષિક જે સભા ભરાય છે એમાં, ક્લિયર। ત્યાર પછીનું લક્ષણ છે મૂડી પરત, જે આપણે છે એની વ્યાખ્યામાં જોઈ ગયા કે મૂડી પરત મેળવવાનો હક ક્યારે હોય છે, તો કે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો સામાન્ય રીતે છે આ શેરહોલ્ડરોની કંપનીના અસ્તિત્વ દરમિયાન મૂડી પરત જ નથી થતી, કંપની જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી એને મૂડી પરત કરવામાં આવે નહીં। હા તમે શેર વેચી શકો છો
પણ તમને કંપની તમારી પાસેથી શેર લે અને તમને રકમ પરત કરતા નથી, ક્યારે પરત કરે? તો કે કંપની બંધ થાય ત્યારે, અને એ પાછું સૌથી છેલ્લે. તો એવું કહી શકાય કે આ પ્રકારના શેરહોલ્ડરોને છે એ મૂડી પરત કરવામાં, કંપનીના અસ્તિત્વ દરમિયાન મૂડી પરત કરવામાં આવતી નથી. કંપની જ્યારે બંધ થાય ત્યારે મૂડી પરત થાય, પણ ક્યારે? તો કે સૌથી છેલ્લે. ત્યાર પછીનો નફા સાથે સંબંધ. આ પ્રકારના શેરહોલ્ડરોને મળતું છે એ ડિવિડન્ડ એ નફા સાથે સંબંધ ધરાવે છે. ડિવિડન્ડ નફા સાથે, જો કંપની વાર્ષિક હિસાબો તૈયાર કરે, નફો થાય, એમાંથી બધા ખર્ચાઓ ચૂકવાય, રોકાણ કરવાનું છે, રોકાણ થઈ ગયું, પછી જો પૈસા વધશે તો ડિવિડન્ડ તરીકે ચૂકવાશે. એનો મતલબ એવો થયો, જો કંપની નફો વધુ કરશે તો ડિવિડન્ડ પણ શેરહોલ્ડરોને કેવું મળશે? વધુ મળશે. એટલા માટે જ આપણે કોઈ પણ કંપનીના શેર ખરીદતા પહેલા એના વાર્ષિક હિસાબો ચેક કરીએ છીએ કે આ કંપની છે એ દર વર્ષે નફામાં વધારો કરે છે કે ઘટાડો. જો ઘટાડો કરતો હોય તો એ કંપનીના આપણે શેર ખરીદતા નથી. જો દર વર્ષે નફામાં વધારો થાય છે, કંપની વિકાસ તરફ આગળ વધે છે, તો એ કંપનીના આપણે શેર ખરીદવા માટે પ્રેરાય છે અને એ કંપનીના શેરના બજાર ભાવ પણ વધતા હોય છે. તો એવું કહી શકાય કે નફા સાથે છે એ ડિવિડન્ડ તરીકે સંબંધ ધરાવે છે. ત્યાર પછી ડિવિડન્ડ નો દર આપણું છે એ લક્ષણ નંબર 7 છે. ડિવિડન્ડ નો દર સામાન્ય રીતે છે આ પ્રકારના શેરહોલ્ડરોને નફામાંથી ડિવિડન્ડ છે એ ચૂકવાતું હોય છે, અને ડિવિડન્ડ નો દર હંમેશા કેવો હોય છે? અનિશ્ચિત. કારણ કે એવું નક્કી તો નથી હોતું કે આ વર્ષે છે આટલો નફો થશે, આ વર્ષે આટલો નફો થશે. નફામાં દર વર્ષે વધઘટ થતી હશે. એવું પણ બની શકે કે ક્યારેક નફો થવાની બદલે ખોટ પણ જાય તો ડિવિડન્ડ નો પણ મળે. જો નફો છે ઓછો થાય તો ડિવિડન્ડ ઓછું મળે, નફો વધુ થાય તો ડિવિડન્ડ વધુ મળે છે. એટલા માટે ડિવિડન્ડ નો દર કેવો હોય છે? અનિશ્ચિત. ઘણીવાર કંપનીને આકસ્મિક નફો થાય અધવચ્ચે કંપની દરમિયાન, તો સંચાલકો છે એ અધવચ્ચે વર્ષની વચ્ચે સૂચિત ડિવિડન્ડ પણ જાહેર કરી શકે છે. પણ આ કયા સંજોગોમાં? તો કે આકસ્મિક ક્યારેક નફો થયો હોય અને એ નફો છે એ ડિવિડન્ડ તરીકે ચૂકવાય, અને સૂચિત ડિવિડન્ડ કહેવામાં આવે છે. તો એટલા માટે કહી શકાય કે દર વર્ષે આપવામાં આવતું ડિવિડન્ડ કેવું હોય છે? અનિશ્ચિત. અને મળશે એ પાછું નક્કી હોતું નથી. જો નફો વધુ થાય તો વધુ મળશે, નફો ન થાય તો કઈ નહીં મળે, ઓછો નફો થશે તો ઓછું મળશે. એટલા માટે ડિવિડન્ડ નો દર કેવો હોય છે? તો કે અનિશ્ચિત. ત્યાર પછી નું લક્ષણ છે લાયકાતના શેર. કંપનીમાં સંચાલક બનવા માટે છે આવેદન પત્રમાં જે જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈ મુજબ છે. જે વ્યક્તિએ સંચાલક બનવું છે એ વ્યક્તિએ જે આવેદન પત્રમાં નક્કી કરેલા શેર છે એટલા શેર તો ખરીદવા જ પડે, લાયકાતના શેર. આવા શેરને લાયકાતના શેર કહેવામાં આવે છે. તો આ જ્યારે છે એ કંપનીની નોંધણી થાય ત્યારે છે આવેદન પત્ર છે એ આવેદન પત્ર, નિયમન પત્ર એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે છે અમુક દસ્તાવેજો રજૂ કરવા પડે, જે આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. એમાં એક મુદ્દો એવો જોઈ ગયા હતા કે લાયકાતના શેરની કબૂલાત. તો જે વ્યક્તિએ છે સંચાલક બનવા માંગે છે એ વ્યક્તિ હોય છે શેર હજી સુધી ખરીદાયેલા ન હોય, કંપનીએ નક્કી કરેલા અથવા આવેદન પત્રમાં જણાવેલા શેર છે હજી સુધી ખરીદેલા ન હોય, તો એ વ્યક્તિ આટલા સમયમાં ખરીદી લેશે એવી લેખિત સંમતિ છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ એને આપવી પડે છે. તો આ લાયકાતના શેર ખરીદવા પડે છે જે વ્યક્તિ સંચાલક બનવા માંગે છે એ વ્યક્તિએ. ખરી. ત્યાર પછીનું લક્ષણ છે વિસર્જન. વિસર્જન કંપનીના વિસર્જન વખતે સૌ પ્રથમ છે એ મૂડી પરત લેણદારોને આપવામાં આવે છે. એટલે કે જે આપણા કંપની માટે છે દેવું છે, જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે સૌ પ્રથમ કેને પૈસા આપવામાં આવે? તો કે લેણદારોને, જે આપણા સામાન્ય લેણદારો છે અથવા સામાન્ય દેવું છે એને ચૂકવાય. ત્યાર પછી જો પૈસા વધે તો પ્રેફરન્સ શેરહોલ્ડરોને ચૂકવાય. ત્યાર પછી
પૈસા વધે તો સૌથી છેલ્લે છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને છે એ નાણાં ચૂકવવામાં આવે છે. એટલા માટે આખો ક્રમ છે કે કંપનીનું વિસર્જન થાય ત્યારે સૌપ્રથમ સામાન્ય દેવ ચૂકવાય, એમાં લેણદારો આવી જાય, ઉછીની મૂડી આવી જાય, ડિબેન્ચર આવી જાય વગેરે. ત્યાર પછી પૈસા વધે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને એની મૂડી પરત થાય, અને પછી જો પૈસા વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને છે એ મૂડી પરત કરવામાં આવે છે. આ સામાન્ય નિયમ છે. ત્યાર પછી છે 10મો મૂડી લાભ, લક્ષણ નંબર 10 મૂડી લાભ. હવે આ પ્રકારના શેર હોલ્ડરોને છે જુદા જુદા પ્રકારના છે લાભ મળે છે. જેની પાસે ઇક્વિટી શેર છે એ વ્યક્તિને છે જુદા જુદા પ્રકારના લાભ મળે છે, જેમ કે હકના શેર, બોનસ શેર, શેરના ભાવમાં થતો તફાવતનો લાભ વગેરે જેવા લાભ મળે છે. હકના શેર, એના જે શેર છે એની ઉપર છે ઘણીવાર કંપની બોનસ શેર પણ આપે, ડિવિડન્ડ આપવાના બદલે શું આપી દે, બોનસ શેર આપે. એટલે કે દાખલા તરીકે 10 શેર હોય એને બોનસ તરીકે 1 શેર આપે, અથવા 100 હોય એને 1 શેર આપે. આ પ્રમાણે જેટલા પ્રકારના જેટલા જેટલા શેર હોય કંપનીના નિયમ મુજબ છે એને બોનસ શેર પણ આપે, અથવા શેર બજારમાં છે એ શેરના ભાવમાં વધઘટ થાય. જ્યારે તમે શેર લીધો હતો ત્યારે 20 રૂપિયાનો શેર હતો અને બજારમાં છે તેજી આવે તો એના ભાવ છે ડાયરેક્ટ 200 રૂપિયા થઈ જાય, તો એ તફાવતની રકમનો લાભ પણ તમને મળે છે. રેડી? ત્યાર પછીનું લક્ષણ શેરની નોંધણી, લક્ષણ નંબર 11 શેરની નોંધણી. હવે આ પ્રકારના શેરની નોંધણી છે માન્ય શેર બજારોમાં કરવામાં આવે છે, જેથી આ પ્રકારના છે એ શેરનું ખરીદ વેચાણ મુક્ત રીતે કરી શકાય. સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી એના નિયમ મુજબ છે એ આપણે છે શેર બજારમાં સૌપ્રથમ કંપનીએ છે જ્યારે શેર બહાર પાડેલા હોય ત્યારે છે એનું લિસ્ટિંગ કરાવેલું હોય છે, અને લિસ્ટિંગ કહેવાય શેર બજારમાં નોંધણી કરાવવી પડે, તો કંપનીએ નોંધણી કરાવેલી જ હોય છે, લિસ્ટિંગ કરાવેલું હોય છે, જેથી કરીને ગમે ત્યારે છે આપણે શેર છે એ ખરીદ વેચાણ કરી શકીએ છીએ. તો આ શેરની ઇક્વિટી શેરનો મુખ્ય લાભ એ છે કે સરળ ફેરબદલી કરી શકાય છે, ગમે ત્યારે તમને ઈચ્છા થાય કે ભાવ વધી ગયા છે તો તમે શેર વેચી પણ શકો છો, અને ક્યારેક રોકાણ કરવા માટે મંદીનો સમયગાળો હોય શેરના ભાવ નીચે જાય તો તમે ખરીદી પણ શકો છો. તો આના લક્ષણો હતા. તો તમારે છે સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 3 કરીને લખવાનું છે, આખો ચાર્ટ દોરવાનો છે, એ દોરાઈ જાય, પછી હેડિંગ આપવાનું રહેશે ઇક્વિટી શેર, પછી એની વ્યાખ્યા લખવાની છે, લક્ષણોનો હેડિંગ આપી બધા મુદ્દાઓ પહેલા લખી નાખવાના, પછી એક કરી હેડિંગ આપીને એને સમજાવવાનું રહેશે જે તમારી સ્લાઇડમાં તમને આપેલું છે. બીજું આ ક્વેશ્ચન છે, આ ટોપિક છે ઇક્વિટી અને પ્રેફરન્સ, જે આપણે અહીંયા તો છે તો આપણે સમજવામાં આવશે, પ્લસ તમે છે એ એસપીસીસીમાં પણ છે આનું આખું ચેપ્ટર આવશે એમાં પણ આ કામ આવશે, પ્લસ તમે ધોરણ 12માં છે એકાઉન્ટમાં બીજો ભાગ એનું ચેપ્ટર નંબર 1 શેર મૂડીના વ્યવહારો અથવા શેર મૂડીના હિસાબો જેમાં છે આપણે એના શેર બહાર પાડવાની ને વગેરેની છે આ નોંધ આવશે એમાં છે આ તમને કામે લાગશે. રેડી? આ ઉપયોગ થશે ત્યારે, એટલે આ 3 વિષય માટે છે ઉપયોગમાં છે, આપણે બીએમાં છે એસપીસીસીમાં કામમાં આવશે, અને એકાઉન્ટના 12મા ધોરણના એકાઉન્ટના ભાગ 2માં પહેલું ચેપ્ટર છે એમાં પણ આ ઉપયોગમાં આવશે. તો આ તમારે લખી લેવાનું રહેશે અને એકવાર છે રીડ કરી જવાનું રહેશે કે જેથી કરીને તમને સમજાઈ જાય. ઓકે મિત્રો, થેન્ક યુ.